સરકાર ખેડૂતોની આવક ડબલ થાય તેવા ગીતો ગાય છે પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે બનાવવામાં આવેલી કેનાલો છેલ્લા વીસ વર્ષથી શોભાના ગાંઠિયા સમાન છે તૂટીને બનેલી કારણે ગીરના કાંઠાના ગામડાઓ સિંચાઈના પાણીથી વંચિત છે તો બીજી તરફ લાખો રૂપિયાના ખર્ચે બનેલી કેનાલો હયાત હોવા છતાં પણ તંત્ર દ્વારા તેમાં પાણી ન છોડાતા કેનાલો તૂટી ગઈ છે શું છે અમરેલી જિલ્લાના ધારી પંથકના ખેડૂતોની સમસ્યા જોઈએ આ ખાસ

જોકે કેનાલો તો બનાવી પણ ક્યારેય કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં ન આવ્યું હાલ જર્જરિત છે અને કેનાલોની પાણી માટે વહેતી નહેરો સાવ બંધ થઈ ગઈ છે માત્ર કુંડીઓ યથાવત જોવા મળી રહી છે જ્યારે કેનાલોને જોડતી પાઇપલાઇન પણ તૂટી જતા ખેડૂતોને સિંચાઈ માટે આપવાની પાણીની યોજનાઓ હાલ માત્ર કાગળ ઉપર છે ગામના ખેડૂતો કેનાલમાં પાણી ન છોડાવવાથી જર્જરિતને તૂટીને બેહાલ થયેલી કેનાલો ફરી કાર્યરત થાય તે માટે સરકાર સમક્ષ કેનાલોનું સમારકામ કરીને તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી રહ્યા છે પાણી વગર ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે અમારા ગામમાં વીસ વર્ષના કેનાલ નીકળી છે મારું નામ સુરેશભાઈ સતુભાઈ ઝબલિયા છે ગામ મારું ઇંગોળા ડુંગરી કેરાળા કમી ઇંગોળા ડુંગરી પાણીયાદેવ સરખા ગરમલી આ બધા ગામડામાં કેનાલો પાણી થાય એમ છે વી વર્ષ કેનાલ કોઈ રિપેરિંગ કરતું નથી વી વર્ષ કેનાલ નીકળી છે કોઈ રિપેરિંગ કરતું નથી કોઈ કેનાલ કોઈ જોતું કેનાલ બે હાલ છે અવારનવાર રજૂઆત કરવા છતાં કેનાલમાં કોઈ કોઈ ધ્યાન દેતું નથી અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈએ કાંઈ ધ્યાન નથી અને અમે બધા વાટે બેઠા છીએ કાલ સાંભળું કરશે કાલ અમુક કરશે અમારે અઢીસો અઢી રૂપિયા છે પાણીનો કોઈ મેળ નથી પાણી નથી હાલમાં તલમાં તો છતાં અવારનવાર રજૂઆત કરો છતાં કોઈ કેનાલ નું ધ્યાન દેતું નથી સરકાર અમારે નમ્ર અપીલ છે કે જેમ બને એમ કેનાલ નું કામ અવારનવાર કામ

એમાં સેલ સેલ બાકાત કરી નાખી છે અને દીદી ઉમેર ડેમ બાંધ્યો છે છતાં એ ડેમમાં પાણી પાંચ છ ગામ સમારે થાય એટલું પાણી છે ડેમ વીસ વર્ષથી ભરાય છે કેનાલ ગળા ગઈ છે કોડી કમ્પ્લેટ શું છે અને દર વખતે રિપેરિંગે કરે છે પણ પાણી ડેમમાં આ કેનાલમાં કોઈ અમે જોયું નથી કારણ કે અમારા છોકરા નાના નાના તો પોષતા ખાડા હેના થાય છે હજી એમ આ ખાડા કર્યા હેના અમારા છોકરાને જવાબ દેવા મુશ્કેલ છે અમારે કરોડ રૂપિયાની જમીન અમે સંપાદનમાં ગઈ છે અને એ જમીન પડી છે અમે વાતચીત શું નથી અને બધી જમીન સરકાર શ્રી બોલે છે ખેડૂતના જે ટેક્સ ના પૈસા આવતા હોય ખેડૂતના કરના પૈસા સરકાર થતા હોય અને જો આ પૈસા સરકાર જો કદાચ આમાં વાપરે તો ખેડૂતને ક્યાં તકલીફ છે મોટા મોટા સી સીપ લાઈન બનાવવા રોરો ફેરી છે બુલેટ ટ્રેન છે મોટા મોટા બ્રિજ બનાવવાના છે પણ ખેડૂત માટે કોઈ સરકાર હામો જોયું નથી અને ખેડૂતનો વિકાસ તમામ થયો નથી અને જો આનું સરકાર ધ્યાન નહીં દોરે તો અમારું ગામ તમારું મહત્વ બહિષ્કાર કરશું

મારું નામ અજીભાઈ જીલુભાઈ વાળા છે ગામ ઇંગોરવાળા ડુંગળી હું હાલમાં આ ગામનો સરપંચ છું આ કેનાલ થઈ અને વીસ વર્ષ થયા હજી લગનમાં આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી ડેમ ભૈરો છતાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી જેમ બને તેમ સરકારશ્રીને વિનંતી છે આ કેનાલમાં ક્યાંક ધ્યાન આપે પૂરતું અને પાણી વહેલી તકે છોડે આ અત્યારે કેનાલ કુંડિયું બધી રરધરીત હાલતમાં થઈ ગઈ છે કેનાલ અડધી તો બુરાઈ ગઈ છે કેનાલ કર્યા પછી કોઈ અહીંયા જોવા આવ્યું નથી કે કોઈ કેનાલ વાળા હું શું શિવ છે હું નહીં કઈ જોવા આવ્યું નથી રેડી રિપેરિંગ કરવું પડે એમ છે ઘણી જગ્યાએ રિપેરિંગ કરાવે છે તોય પાણી તો કઈ આવતું નથી ડેમ કેટલા વર્ષ વીસ વર્ષ આ ડેમ ભરેલો છે હોવા છતાંય તોય પાણી આપવામાં આવતું નથી અને જો કાંઈક પાણી છોડવામાં આવે તો પાણીના કાક તળ ઉસા આવે કુવાના અને કઈ ખેડૂત પગભર થાય એવી અમારે સરકાર ને વિનંતી છે જેમ બને તેમ વેલી શકે આ કેનાલમાં કાક ધ્યાન આપવામાં આવે અને પાણી છોડવામાં આવે આ તરફ ધારી ઉપજ માટે બનાવાયેલ કેનાલો શોભાના ગાંઠિયા સમાન બની છે ને શેલ દેદુમલ ડેમમાંથી પાણી ખેડૂતોને મળે તે માટે બનાવી છે પરંતુ કેનાલો હવે ક્યારે કાર્યરત થાય તેને ખેડૂતો કાગ ડોળેરા જોઈ રહ્યા છે અન્યથા લોકસભાની ચૂંટણી બહિષ્કાર થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે